બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા ખાતે યોજાયેલા ઉપવેદ સાયન્સ સ્કૂલના વાર્ષિક મહોત્સવમાં ઇસરોના વૈજ્ઞાનિક અભિનવ આનંદ ધાનેરાના મહેમાન બન્યા હતા. ભારતના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન 3એ ચંદ્રની સપાટી ઉપર સુરક્ષિત અને સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ચંદ્ર ઉપર પહોંચનાર ભારત દેશ પહેલો દેશ છે. વર્ષોની મહેનત બાદ આખરે ભારત દેશ માટે ગૌરવ સમો દિવસ આવી ગયો હતો. ઇસરોમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા અભિનવ આનંદે ગત સાંજે યોજાયેલ શાળાના વાર્ષિક મહોત્સવમાં હાજરી આપી ઇસરોની સફળતાની એ ભાવુક ક્ષણને યાદ કરી હતી. ભારત દેશ વિજ્ઞાનની દુનિયામાં આગળ વધી રહ્યો છે. ચંદ્રયાન 3ના સુરક્ષિત અને સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ ભારતીય અવકાશ એજન્સી ઇસરો સહિત દેશભરમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છે. ઇસરોએ 2008માં પહેલું ચંદ્ર મિશન શરૂ કર્યું હતું, ત્યાર પછી જુલાઈ 2019માં બીજું અને હવે ચંદ્રયાન 3ના રૂપમાં ત્રીજું મિશન શરૂ કર્યું હતું. આખરે ભારતીય સ્પેસ એજન્સીએ ચંદ્રયાન 3 મિશનને સફળતા સાથે પાર પાડ્યું છે. ધાનેરા ખાતે આવેલી ઉપવેદ સાયન્સ સ્કૂલ શિક્ષણની સાથે બાળકોને ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને વિજ્ઞાન આધારિત માર્ગદર્શન આપનારી સંસ્થા છે. ગત રોજ શાળાના વાર્ષિક ઉત્સવમાં શાળાના બાળકોએ એક સાથે 30 જેટલી કૃતિઓ રજૂ કરી હતી, જેમાં વીજળીનું સંશોધન, ટ્રાફિક સમસ્યા, વીજળી ઉત્પન્ન કઈ રીતે કરવી, વરસાદી પાણીનો બચાવ માટેની કૃતિ, પ્રાકૃતિક ખેતીની સમજણ અને આરોગ્યલક્ષી સમજણ દર્શાવતી કૃતિ સહિત આજના યુગ પ્રમાણેની જરૂરિયાત સાથેના મોડલો બાળકોએ રજૂ કર્યા હતા. સાથે ચંદ્રયાન 3 અને રામ મંદિર સૌથી વધારે નાગરિકોને આકર્ષિત કર્યા હતા. ઇસરોના વૈજ્ઞાનિક અભિનવ આનંદે ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગને લઈ ભાવુક ક્ષણને યાદ કરી હતી. બહુ યાદગાર પલ રહા હૈ હમારે સારે ગ્રુપ હમ એક સાથ બેઠ કે વો પલ દેખ રહે થે ઓર બહુ ભાવુક પલ થા વો બહુ ભાવુક થા. ના કે પૂરે જો સાયન્ટિસ્ટ ગ્રુપ હૈ જિન્હોને વર્ક કિયા હૈ બટ પૂરે દેશભર કે લિયે વો ભાવુક ક્ષણ થા જબ દુનિયા કી પહેલી દેશ ભારત બનને વાલી થી જો સાઉથ પોલ પે એક લેન્ડર કો લેન્ડ કરાય સોફ્ટ લેન્ડિંગ કે થ્રુ. તો મેં ઇસકા શ્રેય જો હમારા ચંદ્રયાન 2 મિશન રહા હૈ ઉસકો ભી દેના ચાહુંગા. ઉસકો લોગ માનતે હૈ કે એક ફેલ મિશન રહા હૈ બટ ઉસકે જો ઓર્બિટલ જો પેરામીટર્સ રહે હૈ ઓર ઉસને જો રિમોટ સેન્સિંગ કે થ્રુ જગહ કા મેપિંગ કિયા હૈ જિસકે બેસિસ પે હમ ડિસાઈડ કર પાએ કે કોન સા સ્થાન રહેગા, કોન સા લેન્ડ રહેગા જહાં પે હમ લેન્ડિંગ કરા સકે. તો મેં યે કહેના ચાહુંગા સારે વિદ્યાર્થીઓ સે કે ભલે વો ફેલિયર થા બટ હમને ઉસકો ફેલિયર કી તરહ નહીં દેખા, ઉસકો હમને અપના સ્ટ્રેન્થ બનાયા. કે આપ સભી કે બીચ સે કોઈ ને કોઈ સાયન્ટિસ્ટ નિકલેગા ઓર ઇસરો કે જો ભી ફ્યુચર મિશન્સ હૈ વીનસ પે જાને કા, માર્સ પે જાને કા, ભારતીય અંતરિક્ષ સ્ટેશન કા હમારા વિઝન હૈ ઉસ પે કામ કરને કા. મેં આશા કરતા હું કે આપ સભી કે બીચ સે વો સાયન્ટિસ્ટ નિકલેંગે ઓર હમારે સાથ કામ કરતે હુએ ઉસ મિશન કો સહી રૂપ સે પૂર્ણ કરેંગે. ઉફેદ સાયન્સ સ્કૂલ ખાતે યોજાયેલ વાર્ષિક મહોત્સવ નવા સંદેશ આપી જાય છે, જેમાં મહિલાઓના સન્માન સાથે પ્રાથમિક શાળાના તેજસ્વી બાળકોનું સન્માન સાથે રાષ્ટ્રીય સન્માનની પણ ઉજવણી ઉફેદ સાયન્સ સ્કૂલ કરે છે. ગત વર્ષના વાર્ષિક મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ પણ રજૂ કરવામાં આવી હતી. ચલો ચાંદ ઉપરના નારા સાથે યોજાયેલ વાર્ષિક મહોત્સવમાં ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ, ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ, બજાર સમિતિના પૂર્વ ચેરમેન ભગવાન દાસ પટેલ સાથે ધાનેરાના તબીબો અને વિજ્ઞાન વિષયમાં રસ દાખવતા બાળકો અને વાલીઓ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. શાળાના બાળકોએ પણ રામ ઉત્સવ અને ધાર્મિકતા ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. લોન્ચ કરના થા લેકિન રશિયન સ્પેસ એજન્સી અપને હી એક મિશન મે ફેલ હોને કે કારણ આર્થિક તંગી મે આ ગઈ. ઇસ વજહ સે વો 2013 મે ભારત કો લેન્ડર બના કે નહીં દે પાઈ ઓર ચંદ્રયાન 2 કી લોન્ચિંગ કો પોસ્ટપોન કરકે 2016 કરા ગયા. लेकिन 2016 में भी रशिया लैंडर बना के नहीं दे पाई. अब भारतीय वैज्ञानिकों ने रशिया का मुंह ताकना बंद कर दिया और स्वदेशी टेक्नोलॉजी से ही मर्यादा पुरुषोत्तम श्री राम की, जिन्होंने अपने पिता के एक वचन के खातिर